જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાથી 7 કિલોમીટર દૂર આવેલા નોળી નદીના કિનારે રમણીય સ્થળે આવેલા પ્રખ્યાત તીર્થક્ષેત્ર એવા ભગવાન કામનાથ મહાદેવના પૌરાણિક મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવિક ભક્તોની ભીડ ઉમટી રહી છે. 5000 વર્ષ જૂના એવા આ મંદિરે સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે, જ્યારે આ શિવજીના દર્શન ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યા હતા. લોકવાયકા પ્રમાણે કનકાવતી નગરીના રાજા કનકસિંહ ચાવડાએ પોતાની રાજવી ગાયનું દૂધ આપોઆપ ચડતું હોવાથી ગોવાળને આ ગાયનું દૂધ ક્યાં જાય છે તેની તપાસ કરવા માટે કહ્યું હતું. જે ગાયની પાછળ રહી તપાસ કરતા ગાય એક રાફડા પાસે ઊભી રહી આપોઆપ દૂધનો અભિષેક કરતી હતી. જ્યાં રાજાએ ખોદકામ કરાવતા રાફડા નીચેથી શિવલિંગ નીકળી આવતા ત્યાં કામનાથ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે. આમ આ 5000 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે રોજબરોજ હજારો ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈને આવી શ્રદ્ધાભેર શિવજીની પૂજા અર્ચના કરે છે. આ કૃષ્ણ અવતારનું કામનાથ મહાદેવ મંદિર 5000 વર્ષ જૂનું છે. ભગવાન જ્યારે દ્વારકાથી સોમનાથ ભાલકા તીર્થે ભગવાનનો જ્યારે કૃષ્ણ અવતાર પૂરો થયો ત્યારે આ શિવલિંગની છેલ્લી પૂજા કરેલી. અને આગળ કુંડ છે, પદ્મકુંડ, પદ્યુમનના નામનો એક કુંડની અંદર બધા અવશેષ ભગવાને પધરાવેલા, શંખ ચક્ર કર્યા પદ્મ. પછી આ શિવલિંગની પૂજા કરીને આગળ ભાલકા તીર્થે કૃષ્ણ અવતાર પૂરો થયો. પછી આજ અત્યારે શ્રાવણ માસના દરમિયાન હજારો પબ્લિક અહીંયા દર્શનાર્થીઓ આવે છે બધા આજુબાજુના વિસ્તારમાંથી. અને બધા જે માનતા લઈને આવે બધાની માનતા પૂર્ણ થાય છે. અને જે ચૈત્ર માસ, કાર્તિક માસ અને ભાદરવામાં બધા પિતૃકાર્ય માટે પણ આવે છે આજુબાજુના વિસ્તારમાં. આ શિવલિંગ છે દર વર્ષે 1 ચોખા જેટલું વધે છે. અને જે આ કોટડા ગામ છે ત્યાં પહેલાં કંકાવટી નગરી કનકસિંહ ચાવડાનું રાજ્ય હતું, એ રાજ્યની ગાય ઓટોમેટિક આ રાફડા ઉપર દોવાઈ જતી અને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું ત્યારે એમ કહે છે કે આ શિવલિંગ બહુ નાનું હતું. દર વર્ષે 1 ચોખા જેટલું વધે છે. કામનાથ મહાદેવના સાંજેમાં આવે પીપળા પાણી રેડવાથી પિત્રોને મોક્ષ મળે છે. અને વર્ષો જૂનો પીપળો આવેલ છે અને શ્રાવણ માસની અમાસના દિવસે લાખો લોકો તેના પિત્રોને પાણી પાવાથી લોકોને મોક્ષ મળે છે. માંગરોળથી 7 કિલોમીટર દૂર કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો આ મંદિરના દર્શન કરે છે અને એક પવિત્ર જગ્યા છે. માંગરોળ અને માંગરોળ તાલુકાની તમામ પ્રજા આજુબાજુના વિસ્તારમાં એવું માનવામાં આવે છે કે કામનાથ મહાદેવના દર્શન કરવાથી તેમની બધી મનોકામના પૂરી થાય છે. એક પવિત્ર સ્થળ છે, હિન્દુ ધર્મ પ્રેમી લોકો બહુ આ જગ્યા ઉપર શ્રાવણ માસ દરમિયાન આવે છે. એક એમની ખાસ કામનાથ મહાદેવની ખાસ નિશાની છે, એની બાજુમાંથી એક નદી વહે છે, નદીમાં અત્યારે પાણી ચાલુ છે અને એક કુદરતી વાતાવરણ સારું છે અને આજુબાજુના માણસો આનો સરસ લાભ ઉઠાવે છે. અને અમે
છેલ્લા 10-12 વર્ષ થયા નિયમિત શ્રાવણ માસ દરમિયાન માંગરોળથી કામનાથ મહાદેવના મંદિર સુધી પગપાળ આવીએ છીએ અને આ દર્શન કર્યા પછી કામનાથ મહાદેવના સાનિધ્યમાં લગભગ 1-1.5 કલાકનો સમય સવારે ફાળવીએ છીએ અને એક સરસ કુદરતી જગ્યા છે અને કામનાથ મંદિરે અમને દર્શનથી ઘણા લાભ થયા છે અને ઘણા ભક્તો એવું માને છે એની મનોકામના પૂરી થાય છે અને કામનાથ મહાદેવના મંદિરે દર્શન માટે આવે